આજે આપણે જોઈશું ધોરણ 10 પ્રશ્ન બેંક ઓગસ્ટ 2022. તો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આજના આ વિડીયોમાં. તો ખાસ જોજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. ઓગસ્ટ 2022 ધોરણ 10 પ્રશ્ન બેંક વિજ્ઞાન. આજે આપણે એસિડ બેઝ અને ક્ષારની પ્રશ્ન બેંક જોઈશું. વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરી દેજો. પહેલો ક્વેશ્ચન છે, સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો. બીજો ક્વેશ્ચન છે, નીચેની પ્રક્રિયામાંથી મળતી નિપજ જણાવી તેનું નામ પણ જણાવો. CaCO3 + H2O + CO2. ત્રીજો ક્વેશ્ચન છે, કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો જણાવો. ક્વેશ્ચન નંબર 4 છે, ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા જણાવો. પાંચમો ક્વેશ્ચન છે, ધાતવીય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ શા માટે કહેવામાં આવે છે તે સમજાવો. ક્વેશ્ચન નંબર 6 છે, શા માટે ખાટા પદાર્થોને પિત્તળ અને તાંબાના વાસણોમાં રાખવામાં આવતા નથી. ક્વેશ્ચન નંબર 7 છે, એસિડ અને બેઝના સમાનતા જણાવો. પ્રશ્ન નંબર 8 છે, શું એસિડ કે બેઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે. પ્રશ્ન નંબર 9, તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. આ ક્વેશ્ચન તો પૂછાશે તટસ્થીકરણ. પ્રશ્ન નંબર 10, નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ છે તે કારણ દ્વારા સમજાવો. એસિડ બેઝ અને ક્ષારના 3 માર્કના બીજા ક્વેશ્ચન છે, મધમાખીનો ડંખ મારે તો તેની સારવાર માટે શું કરવું જોઈએ, તમારા શબ્દોમાં વર્ણવો. પ્રશ્ન નંબર 2 છે, કવચ નામની વનસ્પતિ પાંદડાના ડંખ મારતા દાહક અસર અનુભવાય છે, તેના ઉપચાર માટે શું કરવું જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, આપણા રોજિંદા જીવનમાં pHનું મહત્વ જણાવો. પ્રશ્ન નંબર 4 છે, વનસ્પતિ અને પ્રાણીઓ pH પ્રત્યે સંવેદનશીલ હોય છે, ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 5 છે, બે દ્રાવણ A અને B આપેલ છે, દ્રાવણ Aની pH 5 છે, દ્રાવણ Bની pH 8 છે, કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે અને કયું દ્રાવણ એસિડિક અને કયું દ્રાવણ બેઝિક હશે તે તારવો. પ્રશ્ન નંબર 6, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ બેઝની પરખ કેવી રીતે કરશો, ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 7, સૂચક એટલે શું, એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. પ્રશ્ન નંબર 8, તમને 3 કસનળી આપવામાં આવે છે, તેમાંની એક નિસ્યંદન પાણી ધરાવે છે, બાકીની બે અનુક્રમે એસિડ બેઝ દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પત્ર આપેલ હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોને કેવી રીતે ઓળખશો. ચાર માર્કના ક્વેશ્ચન એસિડ બેઝ અને ક્ષારની પ્રશ્ન બેંકના. પહેલું ક્વેશ્ચન છે, એસિડની ઝીંક સાથેની પ્રક્રિયાથી H2 વાયુ બનાવવાની રીત આકૃતિ સહ સમજાવો. ક્વેશ્ચન નંબર 2 છે, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થશે, ઉદાહરણ દ્વારા સમજાવો. પ્રશ્ન નંબર 3 છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયામાં સંદર્ભિત નીચેના પ્રશ્નોના આન્સર આપો. પહેલો ક્વેશ્ચન છે, ઝીંકના ટુકડાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ નીકળશે. બીજો ક્વેશ્ચન છે, સળગતી મીણબત્તી આ વાયુ પાસે લઈ જતાં શું થશે. ક્વેશ્ચન 3 છે, સોડિયમ ઝીંકનું અણુસૂત્ર લખો. અને ક્વેશ્ચન નંબર 4 છે, ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો. ક્વેશ્ચન નંબર 4 છે, ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે પ્રક્રિયા કરે છે, તેનું રાસાયણિક સમીકરણ લખો. ક્વેશ્ચન નંબર 5 છે, હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનોને એસિડિક છે કે નહીં તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત સમજાવો. ક્વેશ્ચન નંબર 6 છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું વાયુ પસાર કરતાં કઈ નિપજ બનશે. અને એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરતો પ્રયોગ વર્ણવો. અને પ્રશ્ન નંબર 8 છે, 4 માર્કનો, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝની તટસ્થીકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે, જ્યારે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડની તટસ્થીકરણથી ઉત્પન્ન થતો ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે તે સમજાવો. તો અહીં ઓગસ્ટ 2022 એસિડ બેઝ અને ક્ષારની પ્રશ્ન બેંક સંપૂર્ણ રીતે પૂરી થાય છે. પ્રશ્ન ચેપ્ટર નંબર 7ની પ્રશ્ન બેંક તમારે જોઈતી હોય તો ખાસ કમેન્ટ કરી દેજો. વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો કોમેન્ટમાં, અને વિડીયોને લાઇક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરી દેજો. આમાંથી જ પૂછાશે.